કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ મૂકીને જણાવ્યું કે પ્રથમ તબક્કાના મતદાનથી સ્પષ્ટ થઈ ગયું છે કે 4 જૂને ઇન્ડિયા ગઠબંધન સરકાર બનાવવા જઈ રહી છે. આ ઉપરાંત તેમણે લોકોને મોટી સંખ્યામાં વોટ આપવાની કરી હતી અપીલ. લોકપ્રિય ફિલ્મ ડાયરેક્ટર SS રાજામૌલીએ હૈદરાબાદમાં મતદાન કરીને જણાવ્યું કે લોકોને પોતાની જવાબદારી સમજી મતદાન કરવા કરી હતી અપીલ. તેલુગુ અભિનેતા અલ્લુ અર્જુને હૈદરાબાદના મતદાન મથક પર પોતાનો મત આપીને જણાવ્યું હતું કે આજનો દિવસ દેશના આગામી 5 વર્ષ માટે સૌથી મહત્વપૂર્ણ છે. ભાજપ આંધ્રપ્રદેશના વડા અને રાજમુંદ્રી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દગ્ગુબતી પુરંદેશ્વરીએ જણાવ્યું હતું કે હું ઈચ્છું છું કે દરેક લોકો મતદાન કરે, જે માત્ર મૂળભૂત ફરજની સાથે નાગરિકની જવાબદારી પણ છે. અમે NDA ગઠબંધનની સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ મતદાન પછી જણાવ્યું હતું કે અમારી પાર્ટીના કાર્યકર્તાઓને બંધ કરવામાં આવ્યા છે. હું ગૃહમંત્રી અને પ્રધાનમંત્રીને પૂછવા માંગુ છું કે તેઓએ અમારા કાર્યકર્તાઓને કેમ બંધ કર્યા છે? શું તમને હારનો ડર છે? RJD નેતા મનોજ ઝાએ પટનાથી જણાવ્યું હતું કે BJPના લોકો 400 પાર કહેવાનું બંધ કરી દીધું છે. પ્રધાનમંત્રીની સભામાં જેટલી ભીડ છે એટલી તો બિહારમાં JCBના ખોદકામમાં જોવા મળે છે. તો પ્રધાનમંત્રીને બિહારની સડકો પર આવવું પડ્યું તો આ સૌથી મોટો જનમત સર્વેક્ષણ છે કે PM મોદી બિહારમાં હારી રહ્યા છે. પટના સાહિબ લોકસભા બેઠકથી ઉમેદવાર રવિશંકર પ્રસાદે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પહેલી વખત ગુરુ ગોવિંદસિંહના પાવન જન્મસ્થળ પર આવ્યા છે. આજ ઐતિહાસિક દિવસ છે. ગુરુ ગોવિંદસિંહની આ પાવન જન્મસ્થળ પર આવનારા આ પ્રથમ પ્રધાનમંત્રી છે. કોંગ્રેસના નેતા કનૈયા કુમારે બિહારના બેગુસરાયથી ગિરિરાજસિંહ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે દિનકર વિશ્વવિદ્યાલય કેમ પૂર્ણ થઈ નથી, તેનો તેમણે જવાબ આપવો પડશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે તેમણે બેગુસરાયના મતદાતાઓ સાથે ગાલી ગલોચ કરી છે અને તેમના જન્મ પર પ્રશ્ન ઉઠાવ્યા છે.